नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल ने डीएलएस सिस्टम में आपनो हार्दिक स्वागत छे। स्टैंडर्ड 12 कॉमर्स सब्जेक्ट ऑर्गेनाइजेशन ऑफ कॉमर्स, वाणिज्य व्यवस्था ने संचालन, धोरण 12 पाठ नंबर 6 दोरवणी, प्रीपेड बाय टांक परेश सर, लेक्चर नंबर 18, सेक्शन ई 5 मार्क वाला प्रश्नों, जेमा अपने आज समझू प्रश्न नंबर 15 जेनु नाम छे अवैधिक माहिती संचार। अटले शू अने तेनी लाक्षणिकताओ समझाओ। अपने अगाउ जे चर्चा करी थी एम माहिती संचार, पछी माहिती संचार ना बे स्वरूप, एम आपणे प्रश्न नंबर 14 मां वैधिक माहिती संचार अने एनी लाक्षणिकता विशेनी माहिती मेळवेली। હવે આપણે સમજવાનું છે બીજું સ્વરૂપ જેનું નામ છે અવૈધિક માહિતી સંચાર। તો ફરીવાર યાદ કરાવું માહિતી સંચારનો અર્થ શું। તો કે ભાઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી, જેથી બીજી વ્યક્તિની માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે। तो एने कहेवामां आवे छे माहिती संचार। हवे आपणे एना स्वरूपनी चर्चा करेली हती के भाई वैधिक माहिती संचार एना अने अवैधिक माहिती संचार ए शुं छे। तो के भाई माहिती संचारना स्वरूपनी दृष्टिए बे प्रकारो छे। तो पेलुं स्वरूप वैधिक अने बीजुं अवैधिक, जेने कहेवाशे फॉर्मल अने इनफॉर्मल कम्युनिकेशन। હવે ગયા વખતે સમજાતા એ ફરીવાર, ફોર્મલ કોમ્યુનિકેશન જેમાં મોટે ભાગે બધું લેખિત જ માહિતી સંચાર હોય, મૌખિક કાંઈ હોતું નથી। એવી જ રીતે ઇન્ફોર્મલ, બે કર્મચારીઓ વચ્ચે અથવા બેથી વધુ કર્મચારીઓ વચ્ચે જ્યારે વાતચીત થાય મિત્રતાના સંબંધના આધારે, તો એને આપણે અહીંયા અવૈધિક માહિતી સંચાર કહેશું। હવે આપણે સમજીએ કે અવૈધિક માહિતી સંચાર એટલે શું। જો એવો પ્રશ્ન તમને એક માર્કમાં કે બે માર્કમાં પૂછાય તો શું લખવું, એ આ પેરેગ્રાફ છે, ધ્યાનથી જુઓ। જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત છે। બરાબર, જો ચિત્રમાં કે કોઈ એક કંપની છે અને એની અંદર બે કર્મચારીઓ છે, બંને કર્મચારીઓ નિરાતે બેઠા છે, ચા પાણી પીવે છે, તો બંને વચ્ચે જે સંબંધ અહીંયા થયા એ છે મિત્રતાના સંબંધ અથવા માનવીય સંબંધ થયા। તો જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને આપણે અવૈધિક માહિતી સંચાર કહીએ છીએ। આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય, પરિવર્તનશીલ હોય, ગમે એવું પરિવર્તન આવે, ચેન્જીસ આવે, તો એ ઝડપથી સ્વીકારી લેશે અને એકદમ સરળ હશે। તમે ફ્યુચરમાં જ્યારે નોકરી કરશો ત્યારે તમને વધુ સમજાશ કે તમે જ્યાં કામ કરતા હશો ત્યાં બધાની સાથે મિત્રતા નહીં હોય, અમુક મિત્રો બનશે, અમુક મિત્ર ન બને, તો સરળ જેની સાથે આપણે સરળતાથી મિત્રતા કરી શકીએ એવા વ્યક્તિઓને આપણે વધુ બોલાવશું અથવા એની સાથે પરિવર્તન થઈ જશે, જેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી। બે મિત્રો છે તો એકબીજા ઉપર અંકુશ રાખે અને સંકલન ને એવું બધું એમાં ન આવે, મિત્રતામાં બહુ સ્વાભાવિક વાત છે, તે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય। બરાબર, મૌખિક રીતે કાંઈ પણ બાબત પ્રોબ્લેમ થઈ આ બે મિત્રો વચ્ચે તો મૌખિક રીતે સમજૂતી થઈ શકે। અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે। ટૂંકમાં જેટલા કર્મચારીઓ કામ કરતા હોય એ બધા કર્મચારીઓ એકબીજા સાથે મિત્રતા કરે તો વધુ સારું કામ થશે, વધુ વિશ્વાસથી કામ થશે, વધુ વિશ્વસનીયતા જોવા મળશે,
વધુ સંકલન થશે, કારણ કે મિત્રો એકબીજાને જ્યારે કંઈ કામ સોંપે ત્યારે એમાં શંકા અથવા એમાં સ્વાર્થ જોવામાં નહીં આવે. પરંતુ જો બે વ્યક્તિઓ છે પણ મિત્ર નથી, માલિક અને કર્મચારી એવો સંબંધ છે, તો બંને વચ્ચે વિશ્વસનીયતા અથવા સંકલન વધુ જોવા મળશે નહીં. તો આ અર્થ તમારે લખવાનો છે, એક માર્કમાં કે બે માર્કમાં પ્રશ્ન પૂછાય તો. કયા શબ્દો યાદ રાખવાના? માનવીય સંબંધો અને મિત્રતા, અંકુશ અને આદેશ, પરિવર્તનશીલ અને સરળ, વાતચીત કે સાંકેતિક ભાષા, અને સંકલિત અને વધુ વિશ્વસનીયતા. હવે એના પણ બે ઉદાહરણ છે, જેમ પેલા આપણે વૈદિકના બે ઉદાહરણ લીધા હતા એમાં. એમાં અહીંયા પહેલું ઉદાહરણ છે, કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે. એવી રીતે જો ચિત્ર, કોઈ ફેક્ટરી છે, એમાં કારખાનાનો મેનેજર છે, અહીં જો જો ધ્યાનથી, અને આ કોણ છે? તો કે ભાઈ કામદાર છે. એને એના લેપટોપમાં એને કામગીરી વિશે સમજાવે છે. તો અહીંયા જે માહિતી સંચાર થયો એ માહિતી સંચાર લેખિત નથી, મૌખિક સમજાવે. તમારે કેવી રીતે કામ કરવું, યંત્રો કેવી રીતે ચલાવવા, ઉત્પાદન કેટલું કરવું, આ બધું મૌખિક માહિતી આપે છે. તો આવી જ્યારે સૂચના મૌખિક આપવામાં આવે ત્યારે એને અવૈધિક માહિતી સંચાર કહેવામાં આવે છે. એવી રીતે બીજું ઉદાહરણ છે કે સેલ્સ મેનેજર દ્વારા સેલ્સ કાઉન્ટરમાંથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચના સેલ્સમેનને આપે છે. બરાબર. બીજા ચિત્રમાં જુઓ, સેલ્સ મેનેજર છે, બરાબર, અહીંયા પ્રેઝન્ટેશન ચાલુ કરી દીધું છે, અહીંયા બધા સેલ્સમેન બેઠા છે, આ સેલ્સમેન સાથે વાતચીત કરે છે, માહિતી આપે છે, સૂચનાઓ આપે છે. તમારે કેવી રીતે સેલ્સ વધારવું, કયા કયા વેપારીઓને મળવું, આ બધું મૌખિક માહિતી આપવામાં, કંઈ લેખિત નહીં, સમજાવવા માટે. તો આને પણ અવૈધિક માહિતી સંચાર કહેવામાં આવશે. તો આ રીતે બે ઉદાહરણ દ્વારા હવે તમને સમજાણું હશે કે આ અવૈધિક માહિતી સંચાર છે. ઓમાં પણ બે ઉદાહરણ હતા, એવી જ રીતે આમાં. બરાબર. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. આ માહિતી પ્રાથમિક હતી કે અવૈધિક માહિતી સંચાર કોને કહેવાય, અને એના બે ઉદાહરણ. આગલા લેક્ચરમાં આપણે એના લાક્ષણિકતા વિશેની ચર્ચા કરશું. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.